તાપી જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલની 73મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન માનસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. સુમુલનો કુલ વેપાર 633 કરોડ છે, જે આગળના વર્ષ કરતા 18% એટલે કે 970 કરોડ વધારે છે. સુમુલ દ્વારા એક વર્ષ દરમિયાન 88 કરોડ લીટર દૂધનું ઉત્પાદન કર્યું છે અને દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ 935 રૂપિયા ચૂકવવામાં આવ્યો છે. સુમુલ સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને ગામડામાં રોજગારી આપવામાં ખૂબ જ સફળ રહી છે અને દૂધ ઉત્પાદકોને 4200 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તો આગામી દિવસોમાં ગોવામાં 2 લાખ લીટરનો ડેરી પ્લાન્ટ સ્થાપવાનું પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આજે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલની 73મી વાર્ષિક સાધારણ સભા આજે પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે યોજાઈ હતી. ખાસ કરીને સુરત તાપી સાથે પશુપાલકો લગભગ 2.5 લાખ પશુપાલકો માટેની રોજગારી સાબિત થયેલી સુમુલ ડેરી લગભગ અહેવાલના વર્ષમાં તમે જોવો તો 6333 કરોડનું ધરોવર કર્યું છે. એ અત્યાર સુધીની સૌથી વધારે છે, લગભગ ગયા વર્ષ કરતા 18% વધારે છે. સાથે સાથે અહેવાલના વર્ષમાં 88 કરોડ લીટર દૂધ ગુજરાતમાં 2 ગામોથી શરૂ થયેલી આજે સુમુલ તમે જોવો તો 2 જિલ્લા સુરત તાપી સાથે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા સુધી વિસ્તરણ થયું છે. લગભગ 88 કરોડ લીટર દૂધ આ વર્ષમાં આવ્યું છે અને લગભગ જે રીતે ભાવ વધારો અને જે રીતે ભાવો જે સુમુલે આપ્યા છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ રોજના ભાવ આપ્યા છે. ભાવફેર સાથે 935 રૂપિયા કિલો ફેટના જાહેર થયા છે અને પશુપાલકોને અહેવાલના વર્ષમાં 4200 કરોડ રૂપિયા આપીને એક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ મોટી રોજગારી ઊભી કરવામાં આ સુમુલે સફળતા મેળવી છે. ખાસ કરીને જે રીતે સુમુલ આગળ વધી રહી છે આવનારા દિવસોમાં ગોવા હોય લાહોર હોય અને કોલ્હાપુરમાં ડેરીના પ્લાન્ટો સ્થપાય એની પણ મંજૂરી આજે જનરલ સભાએ આપી છે અને આવનારા દિવસોમાં 2 લાખ લીટરની ડેરી પ્લાન્ટ ગોવામાં સ્થપાવવાની આજે મંજૂરી મળી છે અને આવનારા દિવસોમાં જે રીતે પશુપાલકોને ખાસ કરીને જીવાદોરી સમાજ જ્યારે સુમુલ બની રહી હોય ત્યારે આવનારા દિવસો આગામી આવનારી પેઢીને વધુ વધુ મિલકતો સુમુલના સંચાલક મંડળ તરફથી ભેટ મળે એની દિશાના પ્રયત્ન સુમુલ કરી રહી છે. એના અનુસંધાનમાં ગોવા લાજમમાં પ્લાન્ટોના વિસ્તૃતકરણ થવાના છે. આજે ખૂબ જ સારા માહોલમાં તમામ એજન્ડા નકામો મંજૂર થયા છે.